ધોરણ આઠ સામાયિક મૂલ્યાંકન કસોટી વિષય વિજ્ઞાન ઓગસ્ટ 2021નું કુલ ગુણ 25નું સંપૂર્ણ પેપર સોલ્યુશન આજે કરવાના છે 100% સાચું। તો આ વિડીયોને તમે અંત સુધી જોજો, વિડીયોને સહેજ પણ સ્કીપ ન કરતા। મિત્રો, સ્કીપ કરશો તો જે સમજૂતી છે એ તમને ખ્યાલ નહીં આવે, એટલા માટે ખાસ વિડીયોને અંત સુધી અને જોતા રહો। તો પહેલો પ્રશ્ન મિત્રો જોઈએ કે આપેલા ગુણધર્મને આધારે સંશ્લેષિત રેસાને ઓળખો। તો સંશ્લેષિત રેસા મિત્રો તમને ખબર હશે જે રેસાઓના જે પ્રકાર છે તેની અંદર સંશ્લેષિત રેસાઓ છે એના જુદા જુદા પ્રકાર છે, બરાબર। તો એના નામ લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે કે આપેલા રેસાનો ઉપયોગથી મજબૂત અને સ્થિતિસ્થાપક, હળવા તેમજ ચમકદાર તથા સરળતાથી ધોઈ શકાય અને તેમાં કાપડ બનાવી શકાય તો એ છે નાયલોનના રેસા, જે આના દરેક ગુણધર્મ ધરાવે છે। બીજું છે કે આ રેસાને લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે તો એ છે રેયોન, જે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરી બનાવવામાં આવે છે। તો આ રેસામાંથી બનતા કાપડને પહેરવું ખૂબ જ અનુકૂળ તેમજ કાપડ જલ્દીથી ચોડાઈ જતું નથી અને ધોવું ખૂબ સરળ છે તો એ છે પોલિએસ્ટરના રેસા। અને એના પછી છે આ રેસામાંથી શિયાળાના દિવસોમાં વિવિધ રંગોના સ્વેટર, શાલ, તાબડા બનાવી અને ઉપયોગમાં લેવામાં આવે છે, કેમ કે આ પ્રમાણમાં વધુ ટકાઉ અથવા પરવડે તેવી કિંમત ધરાવે છે। તો એ એક્રેલિક જે રેસા છે અને ઊનના રેસા છે એનો ઉપયોગ થતો હોય છે। એના પછી પ્રશ્ન છે એ પાંચમો છે કે આ રેસાનો ઉપયોગથી વિવિધ વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક, બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ, વાયરો બનાવવા ઉપયોગ થાય છે તો એ છે પોલિથીન અને પોલિએસ્ટર છે જે આનો ઉપયોગ કરી શકાય છે। તો એના પછી પ્રશ્ન નંબર બે જોઈએ મિત્રો, તો પ્રશ્ન બે છે એ જોઈએ મિત્રો। તો પ્રશ્ન બે શું છે કે છે, તો કે પ્રશ્ન બે અ છે કે નીચેની લાક્ષણિકતાઓના આધારે આપેલા પાક રવિ પાક કે ખરીફ પાક માત્ર જણાવવાના છે। તો મિત્રો અહીંયા છે વરસાદની ઋતુમાં રોપવામાં આવતો પાક, તો વરસાદની ઋતુમાં જે રોપવામાં આવે છે એને કહેવાય છે ખરીફ પાક કહેવામાં આવે છે। શિયાળાની ઋતુમાં રોપવામાં આવતો પાક છે એને રવિ પાક કહેવાય છે। મિત્રો વિડીયો ગમે તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો। અને પ્રશ્ન નંબર બે બી, થર્મોસેટિંગ પ્લાસ્ટિક અને થર્મો પ્લાસ્ટિકને ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરો। ત્રણ ગુણ છે અને ત્રણ પ્રશ્ન છે, એક ગુણનો એક પ્રશ્ન। પ્લાસ્ટિક કે જે ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે, તો એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક હોય એવું થર્મોસેટિંગ પ્લાસ્ટિક જેને કહેવામાં આવે છે, બરાબર। બીજું છે કે પ્લાસ્ટિક કે જેને એકવાર આકારમાં ટાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતું નથી તો એને કહેવાય છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક અથવા તો બેકલાઇટ પણ કહેવામાં આવે છે। ત્રીજું છે કે પ્લાસ્ટિક જે ગરમ કરતા સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે તેવાને શું કહેવાય છે, તો કે થર્મોપ્લાસ્ટિક તેને કહેવામાં આવે છે। પ્રશ્ન ત્રણ, વૈજ્ઞાનિક કારણો આપો। પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે આધુનિક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, ત્રણ ગુણનો છે, તેનો જવાબ મિત્રો નીચે લખેલો છે તો આપણે વ્યવસ્થિત છે એ જોઈ લઈએ। તો મનુષ્યને પાણી ખૂબ જ આવશ્યક અને ખૂબ જ જરૂરી છે। પરંપરાગત સિંચાઈ પદ્ધતિમાં વધારે પાણીનો ઉપયોગ છે એ વ્યય થતો હતો, જ્યારે આધુનિક સિંચાઈ પદ્ધતિની અંદર જેમ કે ટપક પદ્ધતિ દ્વારા પાણીને બચાવી શકાય છે અને પાકને પિયત પણ કરાવી શકાય છે, જેમ કે ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ વગેરે દ્વારા પાણીને આપણે પિયત કરી શકાય છે અને પાણી બચાવી શકાય છે। અન્ય જગ્યાએ પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને માટે પાણીને કરકસરપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ। બીજો પ્રશ્ન છે, હાલની COVID-19ની પરિસ્થિતિને રસી મુકાવવાનો આગ્રહ કેમ રાખવામાં આવે છે, તો તેનો જવાબ આવી રીતના લખીશું કે કોરોના વાયરસ એ ચેપી અને એક વાયરસજન્ય રોગ છે, જેથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી તેનો ફેલાવો થાય છે, માટે રસી લીધેલી હશે તો સંક્રમણને અટકાવી શકાય છે। કોરોના વાયરસથી એને વ્યક્તિને બચાવી શકાય છે, જેમાં મહત્તમ રસી લીધેલી હોય તો કોરોના વાયરસથી તેને કોરોના વાયરસને અટકાવી પણ શકાય છે અને તેની સામે રક્ષણ પણ મેળવી શકાય છે, આપણા અને આપણા પરિવારનું રક્ષણ કરી શકાય છે, માટે રસી લેવાનો આગ્રહ રાખવો જોઈએ। એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર ચાર, નીચેના પ્રશ્નોના જવાબ આપો। ખેતરમાં પાકને ઉછેરતા પહેલાં જમીનને કેવી રીતે તૈયાર
करशो तो जमीन ने जे रीते आपणे तैयार करीशुं तो अहींया मुद्दा आपणे लखेला छे। तो पहेलो अहींया जोई शको छो तो ખેતરમાં પાકને ઉછેરતા પહેલા જમીનને વ્યવસ્થિત ખેડીશું અને જો તેના ઢેફા હોય તો સમાર ચલાવી તેને છૂટા પાડીશું અને વ્યવસ્થિત જમીનને સમાંતર કરીશું। માટી ઉપર નીચે થાય તેવી રીતે છે જમીનને ખેડીશું, હવાની અવરજવર થાય તેવી રીતના જમીનને પોચી બનાવીશું અને પછી તેની અંદર બીજનો છંટકાવ કરી અને રોપણી કરીશું। તો આવી રીતના મિત્રો તમે જવાબ લખી શકો છો। એના પછી નો પ્રશ્ન બીજો છે કે હળ, ખરપિયો, દાંતી જેવા ખેતી ઓજારોનો ઉપયોગ કઈ કઈ પરિસ્થિતિમાં કરશો? તો મિત્રો દાંતી જેવી પદ્ધતિ છે એનો આપણે તમને ખબર છે દાંતી ક્યાં ચલાવવામાં આવે છે, તો અહીંયા છે આપણે લખેલું છે કે હળ છે એ જમીનને ઊંડી ખેડ કરવા માટે ખાસ ઉપયોગી છે। હળ તો અત્યારે છે સામાન્ય રીતે લોખંડના ટ્રેક્ટર સાથે આધુનિક ખેતીમાં વપરાય છે, તમને ખ્યાલ હશે બરાબર, પહેલાં લાકડાના પણ હળ આવતા હતા। બીજું છે કે ખરાપિયો, તો એનો શું ઉપયોગ થાય છે? તો કે જમીનની ઉપરની ખેડ અને નિંદામણને દૂર કરવા માટે, એટલે કે ઉપરની ખેડ પણ ખેડી શકો છો સાથે તેને નિંદામણ પણ તેનેથી દૂર કરી શકાય છે। દાંતીનો ઉપયોગ શું થાય છે? તો કે હાલમાં જમીનને જે ખેડવા કે જમીનને પોચી કરવા માટે હાલ આ દાંતીનો ઉપયોગ થાય, તાત્કાલિક તમારે જમીન ખેડવી હોય બરાબર, જેથી કારણે હળમાં શું થાય તો ઢેફા નીકળે બરાબર, તો એ દાંતી દ્વારા ઢેફાને ટાળી શકાય છે બરાબર અને જમીનને પોચી બનાવી શકાય છે। તો આ રીતે છે તે પ્રશ્ન ચોથાનો એ બીજોનો જવાબ થશે। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ આપો। કુદરતી ખાતરનો ઉપયોગ પર્યાવરણનું રક્ષણ કેવી રીતે કરી શકીએ છીએ? તો મિત્રો કુદરતી ખાતર છે અને કૃત્રિમ ખાતર છે, તો કુદરતી ખાતર છે જે છાણિયું ખાતર મહત્તમ હોય છે બરાબર, તે સેન્દ્રિય પદાર્થમાંથી બનેલું હોય છે જે જરૂરી એવા પોષક તત્વો લાંબા સમય સુધી છોડને તેમાંથી મળતા રહે છે અને તેની અંદર કીટકો હોય છે, તેની અંદર સૂક્ષ્મ જીવાતો હોય છે, બેક્ટેરિયા હોય છે જે છોડ માટે ખૂબ જ ઉપયોગી હોય છે, જે જમીનની હવાને અવરજવર કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે, માટે કુદરતી ખાતર એ પર્યાવરણનું એક રક્ષણ પણ કહી શકાય। બીજું છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા માટે તમે રોજિંદા જીવનમાં કેવા પ્રયત્ન કરીશો? તો મિત્રો કે આપણે બજારમાંથી વસ્તુ ખરીદવા માટે ઘરેથી જ થેલી કે બેગ લઈને જઈશું અને કાપડની મહત્તમ એ થેલીનો ઉપયોગ કરીશું, વપરાયેલા પ્લાસ્ટિક કે થેલી કે અન્ય કામમાં ફરી વાપરીશું। પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુઓ સમારકામ થઈ શકે તેવી હોય તો તેને સમારકામ કરાવી તેનો ફરી ઉપયોગમાં લઈશું અને પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ જેનું રિસાયકલ થઈ શકે તેમ હોય તો તેને ભંગારવાળાને આપી તેનું રિસાયકલ કરાવીશું। તો આવી રીતના છે તેના જવાબ થશે। તો આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે, તો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી તમે લાઇક કરી દેજો અને અમારી ચેનલ ઉપર પહેલીવાર હોય IMP એજ્યુકેશન એક્ટિવ યુટ્યુબ ચેનલ ઉપર તો ખાસ લાલ બટન સબસ્ક્રાઇબનું દબાવી દેજો અને તે બેલ આઇકન દબાવી દેજો જેથી તમને ખૂબ જ ઉપયોગી વિડીયો મળતા રહે।